મલમ ફળની પ્રાકૃતિક ખેતી કરી પર્યાવરણના જતનનો સંદેશ આપતા નાની દુમાલીના ખેડૂત રાવજીભાઈ પટેલ પરંપરાગત ખેતી છોડી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતા ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વળ્યા રાવજીભાઈ પટેલ। સમયના બદલાતા પ્રવાહોની સાથે કૃષિમાં પણ આમૂલ પરિવર્તન આવી રહ્યું છે। રાજ્યના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોની ખેતી તરફ વળી રહ્યા છે। ટેકનોલોજીના વિકાસની સાથે સ્માર્ટફોન જેવા હાથવગા સાધનથી ખેડૂતો કૃષિના વૈશ્વિક પ્રવાહો સાથે જોડાઈને ખેતીને માત્ર આજીવિકા તરીકે નહીં પણ વ્યાપાર તરીકે વિકસાવી રહ્યા છે। વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા છોટાઉદેપુર જિલ્લો પણ કૃષિના બદલાયેલા પરિણામોથી પર નથી। છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પણ હવે પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પણ કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટ જેવા પાકો લેતા થયા છે। મિત્રો, અહીં વાત કરવી છે કે છોટાઉદેપુર જિલ્લાના નાની દુમાલી ગામના પ્રગતિશીલ રાવજીભાઈ પટેલની, કે જેઓ પરંપરાગત ખેતી છોડી કમલમ ફળની ખેતી કરી રહ્યા છે। તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે। માહિતી ખાતાની ટીમ સાથે વાત કરતા રાવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ડ્રેગન ફ્રૂટની ખેતી અંગે અમને જાણકારી મળતા અમે આ પાકની ખેતી અંગે માહિતી મેળવવા ભાવનગર સુધી જઈ આવ્યા હતા। વાતનો દોર આગળ ચલાવતા તેમણે જણાવ્યું છે કે અમે પહેલાં શાકભાજીની ખેતી કરતા હતા। શાકભાજીની ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન મજૂરોનો રહેતો હતો। કમળમ ફળની ખેતીમાં ઓછા મજૂરોથી ખેતી થઈ શકે છે। આ ઉપરાંત ટપક સિંચાઈ પદ્ધતિથી પિયત આપવામાં આવતી હોવાથી મજૂરોનો પ્રશ્ન રહેતો નથી। વધુમાં તેમણે જણાવ્યું કે અમે આ પાકમાં કોઈ કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરતા સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। જીવામૃત સહિતના અન્ય ગૌમૂત્ર અને ગોબરમાંથી બનતા દ્રવ્યોથી ખેતી કરવામાં આવે છે એમ જણાવ્યું હતું। વધુ વાત કરતા રાવજીભાઈએ જણાવ્યું હતું કે કમલમ ફળની છૂટક કિંમત 200 રૂપિયા પ્રતિ કિલો સુધી મળી રહે છે। એ રીતે જોતાં 4 વર્ષ સુધીમાં આ ખેતીમાં થયેલું રોકાણ મળી રહે છે। આ ઉપરાંત આ ખેતી એવી છે કે જે તમને 20 વર્ષ સુધી આવક રળી આપે છે એમ ઉમેર્યું હતું। રાવજીભાઈએ ડ્રેગન ફ્રૂટ રોપા તૈયાર કરવા માટે પણ એક નાની એવી નર્સરી તૈયાર કરી છે। તેઓ જણાવે છે કે અમે વાવેલા છોડ થોડા મોટા થઈ જાય પછી એના સ્ટેમ્પ બનાવી ઉછેરીએ છીએ, જેનો એક રોપમાંથી 30-35 રૂપિયામાં વેચાય છે એમ તેમણે જણાવ્યું હતું। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા છોટાઉદેપુર જિલ્લામાં રાવજીભાઈ સહિત અન્ય ખેડૂતો પણ આ નવતર ખેતીમાં જોડાઈને મબલક કમાણી કરી રહ્યા છે। છોટાઉદેપુર જેવા છેવાડે આવેલો જિલ્લો રાજ્યના અન્ય ખેડૂતો માટે પણ એક દીવાદાંડીની ભૂમિકા ભજવી રહ્યો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ લેખાશે નહીં। મોહસિન સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર। જીવે અંબાલાલ પટેલ, મુકામ નાની દુમાલી, તાલુકો છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર। પહેલાં અમે ખેતી શાકભાજીની કરતા હતા 40-45 વર્ષથી, અને ત્યાર પછી અમને થોડું થોડું જાણવા મળ્યું કે ભાઈ આ રીતનું ડ્રેગન ફ્રૂટ થાય છે, તો બહાર બધો અનુભવ લીધો અને જે જે જગ્યાએ જે ખેડૂતોએ વાવેર છે એમનો અનુભવ લઈ અને પછી અમે હવે આ રોપા માટે અમે મોટા અભિપારા અમારા મિત્ર છે એમને ત્યાંથી પહેલો અનુભવ લીધો, પછી ભાવનગર ગયા, ત્યાંથી બીજું એક સ્ટેન્ડ હતું ત્યાં પણ બધે ફર્યા અને અનુભવ લઈ અને પછી અમે આગળ આનો રોપણી કરી। નવામાં તો અમે પોલ લાવી અને રોપા રોપી અને તૈયાર કર્યું। પાણી અમે ડ્રીપથી આપીએ છીએ, અત્યાર સુધીની ડ્રીપથી પૂરેપૂરું આપેલું છે, અને એમાં ફર્ટિલાઇઝર ટોટલી બંધ છે અને જીવામૃતને એ બધું અમે આપીએ છીએ। આ રોપા આપણે વાવ્યા પછી 5-6 વર્ષ સુધીને તો શરૂઆત થઈ ગઈ છે આપણી રોપાની, અને આ 20-25 વર્ષ સુધીને આ રોપા ચાલવાના છે। અમે આ સ્ટમ્પને કાપીને રોપા બનાવીએ છીએ, આના અમે કટિંગ કરીને કોથળીમાં બેગમાં ભરીને અને એ 30-50 રૂપિયા સુધીમાં સેલ થાય છે આ રોપા। આમાં વરસમાં તો આપણને 5 ફાલ તો આવે જ છે, વરસ સિઝનમાં 4 મહિનામાં, ચોમાસા પૂરતા 4 મહિનામાં આપણને 4-5 ફાલનું નીકળી જાય છે એની અંદર, અને વજનમાં સ્ટાર્ટિંગમાં 3 વર્ષ સુધીને તો આપણને ધીમે ધીમે વધે છે, અને ચોથા વર્ષે ટોટલી ખર્ચો આપણી પાસે બહાર આવી જાય છે અંદર જે કંઈ ખર્ચ કરેલો છે। શાકભાજીમાં તો લેબર પ્રશ્ન મોટામાં મોટો છે, એટલે લેબર અત્યારે મળતું નથી, આમાં ઓછા લેબરમાં ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે છે આપણને, અને દવાઓનો કોઈ પ્રશ્ન આવતો જ નથી આની અંદર, ખાલી ચોમાસાની અંદર ફંગસ આવે છે
ઉનાળામાં ગરમી ટેમ્પરેચર જે છે એ થોડી અસર કરી જાય છે, છતાં તે છતાંય પણ આપણને ઉત્પાદન સારું એવું મળે છે અને ભાવ સારો મળે છે એટલે આપણને પોસાઈ જાય છે. હા તો આપણને રિટેલની અંદર આપણા ભાવના આપણને 250 થી 200 રૂપિયામાં પડી જાય છે, નીચામાં નીચો ભાવ 200 તો મળે જ છે, અને હોલસેલમાં આપણે જઈએ તો 150 રૂપિયા આપણને મળી જાય. અને કોઈક સમય એવો હોય કે ભાઈ ચારે બાજુથી ઉત્પાદન વધી ગયું હોય, માર્કેટમાં માલ વધી જાય તો 100 ની અંદર પણ ભાવ થઈ શકે.